ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ તો વાઘોડિયામાં વાઘોડિયા પોલીસ તથા મુસ્લિમ સમાજના અગ્રણીઓ તથા મોલાના દ્વારા મુસ્લિમ સમાજનો આવનારો તહેવાર એટલે કે ઈદ સભ્ય બારાતનો પ્રોગ્રામ ઘરે જ મનાવવા માટે માઇક લઈને એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરી તમામ લોકોને જાણકારી આપવામાં આવી હતી. સાથે મોલાના દ્વારા પણ જાણકારી આપવામાં આવી હતી કે મુસ્લિમ સમાજનો આવનારો તહેવાર ઈદ સભ્ય બારાતને પોતાના ઘરમાં જ ઉજવવાનો રહેશે. કોઈએ પણ લોકડાઉનનો ભંગ કરી એકઠા થવાનું નથી. આવો જોઈએ વિગતવાર સમાચાર. વાઘોડિયામાં પોલીસના આદેશ મુજબના મુસ્લિમ આગેવાનોએ વાઘોડિયા પોલીસ વેનના માઇકથી એનાઉન્સ કરવામાં આવ્યું હતું કે તારીખ 9/4/2020 રોજ ઈદ સબે બારાત જે ઇબાદત કરવા માટે મનાવવામાં આવે છે, જેથી હાલમાં લોકડાઉનની પરિસ્થિતિમાં મુસ્લિમ બિરાદરોને પોતાના ઘરે રહી ઇબાદત કરવાની છે તેમજ મસ્જિદમાં ભેગા થવાનું નથી. આ બાબતની એનાઉન્સ દ્વારા અપીલ કરવામાં આવી હતી તેમજ વાઘોડિયાના તમામ મુસ્લિમ વિસ્તારમાં માઇક દ્વારા એનાઉન્સ કરવામાં આવ્યું હતું કે જેથી સરકારના આદેશનું પાલન થાય, જેથી આદેશનો ભંગ ન થાય માટે અપીલ કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, ઇલિયાસ ઘાંચી, બીએન ન્યૂઝ ગુજરાતી, વાઘોડિયા. તમામ ભાઈ બહેનો સે ગુજારિશ કી જાતી હૈ કે કોરોના વાયરસ ફેલને કી જો મહામારી કે અંદર સે હમ લોગ ગુજર રહે હૈ इसको देखते हुए तमाम भाइयों से गुजारिश की जाती है कि अपने अपने घरों में नमाज अदा करें पांचों वक्त की, और आने वाले दिनों में तारीख 9/3/2020 के दिन जो सबे बारात 9/4/2020 जुमेरात के दिन जो सबे बारात मनाई जाने वाली है उसको अपने घरों में ही अदा करें. मस्जिद के अंदर जमा होना नहीं है. इसमें तमाम का फ़ायदा है, तमाम भाइयों और बहनों का फ़ायदा है. ये बीमारी फैलते हुए इस बात का खास ध्यान दिया गया है और हमको ऊपर से कहा आदेश दिया गया है. तमाम इमाम जो मस्जिदों के काम करने वाले हैं या मस्जिदों के जो जिम्मेदार हजरात हैं उनको ये जिम्मेदारी सौंपी गई है कि ताकि उनका भी साथ दें और लॉकडाउन का समर्थन करें. પોલીસ કા ભી સાથ દે ઓર પોલીસ અધિકારી ઓર સરકારી કર્મચારી જો ભી ઇસ કામ મે લગે હુએ હૈ રાત દિન જો મહેનત કરતે હૈ 24 ઘંટા ઉસકા ભી હમ સાથ દેને વાલે બને ઓર લોકડાઉન કા પૂરે પૂરા સમર્થન કરે.